નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત સમસ્યાથી સફળતા સુધીમાં આપની સાથે હું કિન્નરી દરેક વ્યક્તિ માટે પોતાની અને પોતાના પરિવારની સુખાકારી સર્વોપરી હોય છે અને તેના માટે થઈને આ સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે થઈને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે અને કોઈને કોઈ અવરોધ અડચણ બનીને સામે આવતું હોય છે ત્યારે અત્યાર સુધીના એપિસોડ્સમાં આપણે ચર્ચા કરી છે શાસ્ત્ર વિશે મંત્ર શક્તિ વિશે અને જ્યોતિષ શાસ્ત્ર વિશે અને આજે ચર્ચા કરીશું મનુષ્યના જીવન પર વાસ્તુશાસ્ત્રની અસર વિશે અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે સર્વ શાસ્ત્રના જ્ઞાતા વિદ્વાન રાજગુરુ મંત્રયોગી પંડિત શ્રી ધ્રુવદત્ત વ્યાસજી આપણે ગુરુજી પાસેથી મેળવીએ માર્ગદર્શન ગુરુજી સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ગુરુજી આપની પાસેથી આજે એ જાણવા માંગીશું અગાઉના એપિસોડ્સની અંદર આપણે વાત કરી છે મંત્ર શક્તિ વિશે વાત કરી હતી જ્યોતિષ શાસ્ત્ર વિશે વાત કરી હતી પરંતુ મનુષ્યના જીવન પર વાસ્તુ શાસ્ત્રની કેવી અસર રહેતી હોય છે કઈ રીતે મહત્વપૂર્ણ છે વાસ્તુ શાસ્ત્ર એ આપની પાસેથી જાણવા માંગીશું નમસ્તે વાસ્તવ્યાય વાસ્તુ પાયજો વેદ કાલીન સમયથી ચાલતી આવેલી આ વિદ્યા બહુ જ અસરકારક હોય છે વાસ્તુ શબ્દનો અર્થ થાય છે વસ ધાતુ પરથી બનેલો શબ્દ જ્યાં જીવ વસતો હોય છે આપણે આ શરીરમાં જીવ વસતો હોય છે તો શરીરને કોઈ પીડા થાય ને અથવા કોઈ અંગમાં ત્રુટી આવે આંખ પણ વાંકી થઈ જાય કાનમાં કે બોરમ થાય તો આપણા આખા શરીરને પ્રોબ્લેમ થાય છે આપણા જીવને ત્રાસ થાય છે એવું આ શરીર જ્યાં રહેતું હોય એ ભૂમિ એ જગ્યા એ સ્થાન ખૂબ મહત્ત્વનું હોય છે અને એના પરથી માણસનું પરિવાર સ્વાસ્થ્ય અને લક્ષ્મી એ નક્કી થતા હોય છે એટલે વાસ્તુશાસ્ત્ર બહુ પ્રાચીન શાસ્ત્ર છે અને કદાચ દક્ષિણ ભારતમાં તો આને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે જ્યાં આજે પણ આર્ય સંસ્કૃતિ બરાબર ચાલે છે આ વિદ્યા એવી છે કે માણસને સુખી પડે અને ખરાબ જગ્યા મળી જાય દુઃખી પણ કરી દે અને જ્યાં માણસ જીવતો હોય ત્યાં મેં કહ્યું એવું જ શરીરને પીડા થાય તો જીવને પીડા થાય એમ શરીરની જગ્યા જ્યાં રહેતા હોય આપણે એ જગ્યાને પીડા હોય એમાં આપણે તો વાસ્તુ પુરુષ જે છે એને પીડા હોય તો જે ત્યાં રહેતા હોય એને પણ પીડા થવાની છે એ સનાતન સત્ય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવું જ આ વિદ્યા માણસના હું એક ઇતિહાસ બતાવું તમને મહાભારતની અંદર સૌથી શરૂઆતમાં જ મહારાજ જન્મે જાય નામ સાંભળ્યું હોય તો મહારાજ જન્મે જાય અભિમન્યુના પુત્ર હતા અભિમન્યુના પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતના પુત્ર જન્મે જાય મહારાજ પરીક્ષિતને તક્ષત કરડેલો અને એમનું મૃત્યુ થયું હતું એનો બદલો લેવા માટે એમણે સર્પ યજ્ઞનો આગમભ કર્યો મંત્રનો પ્રભાવ એ પહેલાં પણ કહ્યું મંત્રના પ્રભાવથી સર્પ જ્યાં પણ હોય એ આવીને કુંડમાં પડી સળગી જાય એવું એ મંત્રોના પ્રભાવથી યજ્ઞ ચાલતો હતો યજ્ઞ વખતે એક બહુ જ વિદ્વાન વાસ્તુશાસ્ત્રના વિદ્વાન વ્યક્તિ ઋષિ ત્યાં આંગળી આવ્યા છે આ પ્રસંગ મહાભારતનો છે અને ત્યાં એમણે યજ્ઞનો મંડપ જોયો અને મંડપ જોઈને એવું કહ્યું આ યજ્ઞ પૂર્ણ થવાનો નથી આ યજ્ઞ પૂર્ણ થવાનું નથી અને એ પૂર્ણ ના થયો યજ્ઞના મંડપમાં ત્રુટી હતી જો યજ્ઞ મંડપમાં ત્રુટી હોય લગ્ન મંડપમાં ત્રુટી હોય આપણા ત્યાં લગ્ન મંડપમાં પણ નિયમ છે એના બધા કે ચોરી કેવી બનાવી ચોરી કેટલા લોકોએ જવું જોઈએ આ બધા નિયમો છે શાસ્ત્રમાં એટલા માટે કે લોકો સુખી થાય લોકોને કોઈ સમસ્યા ન આવે એના માટે ગણિત શાસ્ત્રની સાથે આ બધી વસ્તુઓ ગોઠવાયેલી છે એટલે જ્યોતિષ વાસ્તુશાસ્ત્રની અંદર દરેક વસ્તુઓ નક્કી થયેલી છે બિલકુલ ગુરુજી મહત્વ ખૂબ જ છે પરંતુ આપની એ જાણવા કે રચના કઈ રીતે કરવામાં આવી છે વાસ્તુશાસ્ત્રની મૂળ રચના તો ભગવાન વિશ્વકર્મા આખી દુનિયા જાણે છે હિન્દુસ્તાન લોકો જાણે છે એ ભગવાન વિશ્વકર્માના આદિ દેવ છે વિશ્વકર્મા બ્રહ્માજીના પુત્ર હતા અને એમણે આ શાસ્ત્રની રચના કરી છે આ શાસ્ત્રો એના પછી વિશ્વકર્મા પછી એમના પુત્રો મય વગેરે થયા અને બીજા ઋષિમુનિઓ જે થયા એ બધા લોકોએ આપણે ત્યાં એક વસ્તુ છે ને જે જ્યોતિષશાસ્ત્ર છે તંત્રશાસ્ત્ર છે મંત્ર શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર છે એક વ્યક્તિ પર અવલંબિત નથી એક જ વસ્તુ દરેકને અધિકાર છે એને જે અનુભવ થાય અનુભૂતિ થાય એને જે સમજમાં આવે જે અનુ અભ્યાસ કર્યો હોય અને અભ્યાસથી પ્રોગ્રેસ કરે કારણ કે બહુ પ્રાચીન ગ્રંથ આપણા શાસ્ત્રો છે બધા આજકાલના શાસ્ત્રો નથી હજારો વર્ષો વીતી ગયા એટલે અનેક ઋષિમુનિઓના જે સમ્રાંગણ સૂત્રધાર છે મય મતમ છે વિશ્વકર્મા પ્રકાશ છે આવા ધ અનેક ગ્રંથો આના પર રચાયા છે પણ મૂળ વ્યક્તિત્વ એ મૂળ બનાવના રચના કરનાર એ ભગવાન વિશ્વકર્માએ આ શાસ્ત્રની રચના કરી હતી

એને ચાર પૈડા જોઈએ ત્રણ પૈડા જોઈએ તો રિક્ષા ચાલે બે પૈડા સ્કૂટર ચાલે પણ ચાર પૈડાથી ગાડીયા ટ્રકો હોય એને તો આઠ દસ પૈડા હોય શાસ્ત્રની અંદર આપણે જમવા બેઠા હોઈએ એકલો ભાત ખાઈએ ચાલે આપણે એકલી દાળ પીએ તો પેટ ભરાય આપણું અથવા એકલી રોટલી ખાઈએ તો પેટ ના ભરાય શાક જોઈએ જોડે કોઈ વસ્તુ જોડે જોઈએ એવું જ જીવનમાં આ શાસ્ત્રોની અંદર એવું છે દરેક શાસ્ત્રો જ્યોતિષ શાસ્ત્ર વગર વાસ્તુશાસ્ત્ર અધૂરું છે અને વાસ્તુ વગર જ્યોતિષશાસ્ત્ર ધોરું છે હું તમને એક દાખલો આપું લોકો આપણે ત્યાં સંધ્યાનો નિયમ છે પ્રાતઃ સંધ્યા મધ્યાહન સંધ્યા સાયન સંધ્યા અથવા પૂજા કરતા હોઈએ પૂજા કરીએ ને એટલે પહેલું બ્રાહ્મણ જોશે કે પુરુષા કઈ બાજુ છે ભાઈ પૂર્વ મોડું કરો અને પૂજા કરીએ અથવા સંધ્યા કાઢો તો કે પશ્ચિમમાં મોડું કરો અને પૂજા કરવાનું એ વાસ્તુ આવ્યું ત્યાં આગળ પૂજા કરતી વખતે તિથિઓ જોઈએ આપણે સંકલ્પ કરે ને તો સંકલ્પ બોલે આજે કઈ તિથિ છે ભાઈ એટલે તમને જ્યોતિષ શાસ્ત્ર આવી ગયું એટલે બધી જ વસ્તુઓ ભેગી થાય ત્યારે એ શાસ્ત્રની રચના થાય છે દરેકમાંથી કંઈક સાથ મળ્યો હોય છે દરેકમાં કંઈ કંઈક જોઈતું હોય છે જેમ દરેક કોઈ પણ વસ્તુ કરીએ કોઈ પણ વસ્તુમાં અલગ અલગ વસ્તુઓ જોઈતી હોય છે એ જ પ્રમાણે આપણા શાસ્ત્રોમાં વાસ્તુ જ્યોતિષ તંત્રો બધી વસ્તુઓ એ બીજા જોડે જોડાયેલી છે અને એકબીજાની પૂરક છે એટલે એકલા વાસ્તુઓ અલગ છે કે જ્યોતિષ અલગ છે એવું નથી હોતું વાસ્તુ એ દિશાનું શાસ્ત્ર છે મૂળભૂત તો દિશાઓ પર અવલંબિત હોય છે કઈ દિશા દિશામાં રાશિઓ અવલંબિત હોય છે કંઈ કંઈ ઘણા લોકો એવું કહે છે કે દક્ષિણ દીકા સાવ ખરાબ છે પણ તમે દરેક ગામમાં જશો દરેક ગામમાં તો જો ગામ પૂર્વ પશ્ચિમ હશે ને તો અડધી દુકાનો દક્ષિણમાં હશે અને અડધી ઉત્તરમાં હશે બધી જ ચાલે છે તમારી રાશિ એ બાદ કઈ મહત્ત્વની ભવરોળ ભજવે છે એ બધું એમાં આવી જાય છે એ બધું જોયા આપણે નક્કી થાય કે આ તમારું આ વસ્તુ છે બિલકુલ અને ગુરુજી અહીંયા એ સવાલ પણ થઈ રહ્યો છે કે દિશાની જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો દિશાઓ કેટલી કારણ કે લોકોને દિશાઓની પણ ઘણીવાર સમજ નથી હોતી ત્યારે દિશાઓ કઈ રીતે નક્કી કરવી અને કેટલી મહત્વપૂર્ણ આપણા ત્યાં દિશા આઠ માનવામાં આવી છે આઠ દિશાઓ દસ દિશાઓ હોય દસ દિશામાં માનવામાં આવી છે એટલા માટે દસ દિગપાલ દેવતાઓ માન્યા છે આપણે દસ દિગપાલ દેવતાઓ જેવી રીતે આપણે પ્રાંચ્યામ પ્રાંચી દિશા એટલે પૂર્વ અને આપણે બહુ શુભ માનીએ છીએ આપણે એ દિશાનું સ્વામી જે ઇન્દ્ર છે દેવ દેવરાજ ઇન્દ્રો એ પૂર્વ દિશાના સ્વામી છે એટલા માટે આપણે પુરુષને બહુ જ મહત્ત્વ આપે છે કારણ કે રાજા જોડે સંબંધ હોય ને તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય રાજા જોડે સંબંધ હોય રાજા બળવાન હોય તો આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે ઇન્દ્રને દેવરાજ કહેવામાં આવ્યા છે પૂરી ભગવાન પણ પૂર્વમાં જ ઉગે છે એટલે પુરુષાને ખૂબ મહત્ત્વમાં આવ્યું છે એવી દસ દિશા પૂર્વ અગ્નિ દક્ષિણ વાયવ્ય દૈઋત્ય પશ્ચિમ અને તમારું વાયવ્ય અને જે તમારું કુબેર ઉત્તર દિશા અને ઈશાન દિશા ઉપરની દિશામાં માનીએ છીએ આપણે અને નીચે પણ દિશાને માનીએ છીએ એ દસ દિશાઓનું બનેલું જે શાસ્ત્ર છે એને વાસ્તુશાસ્ત્ર કહેવામાં આવે બિલકુલ અને ગુરુજી જે પ્રમાણે વાસ્તુ પુરુષની જો વાત કરવામાં આવે વાસ્તુ પુરુષની સાથે દિશાઓનો કઈ રીતે સંબંધ છે અને વાસ્તુ પુરુષને આડા કેમ પાડવામાં આવ્યા છે વાસ્તુ પુરુષ બ્રહ્માજીના માનસ પુત્ર હતા અને જ્યારે એમની ઉત્પત્તિ હતી ને લોકોના ઘરમાં તોડફાડ કરતા તોડી કાઢતા કોઈ નવી ઇમારત બને ને એને તોડી કાઢતા એટલું બધું નુકસાન એમણે કર્યું કે દેવતાઓ ત્રાસી ગયા અને એમને ઊંધા પાડ્યા અને ઊંધા પાડીને એની વાસ્તુ પુરુષની ઉપર તો ઉઠવા લાગ્યા એ તે વખતે એમની ઉપર એક્યાસી દેવતાઓ વાઈન ઊભા રહ્યા જેથી ફરે નહીં ઉઠે નહીં અને એવું કલ્યાણ થાય ત્યારથી નક્કી થયું કે દરેક ઘરમાં દરેક શુભ જગ્યાએ જ્યાં મંદિરોમાં પણ વાસ્તુ પૂજા થાય છે ફેક્ટરીમાં પણ વાસ્તુ પૂજા થાય છે મોટા મોટા મોલોમાં પણ વાસ્તુ પૂજા થાય છે જ્યાં જ્યાં મહાદા બનશે મકાનો બનશે ત્યાં ત્યાં ભગવાન વાસ્તુની સ્થાપના કરવામાં આવે છે અને એટલા માટે આપણે જે દિશાઓનું મહત્વ કહ્યું ને એ તમને કહું કે વાસ્તુ પૃથ્વી પુરુષ જે છે ઊંધા પડ્યા હોય છે પણ એમનું માથું કોઈ વાર ઈશાન ખૂણામાં હોય કોઈ વાર અગ્નિ ખૂણામાં હોય કોઈ વાર નૈઋત્ય ખૂણામાં હોય એટલે બધા બ્રાહ્મણો આપણને કહે કે પૂજા તમારે આ દિશામાં કરવી પડશે વાસ્તુનું મસ્તક હોય ત્યાં પૂજા ન કરાય ક્યાં ખીલો ખાડો ન ખોદાય એટલે એક એવું કેમ બને જે પૃથ્વી ફરતી હોય છે એ પૃથ્વીની સાથે સાથે એ વાસ્તુ પુરુષ પણ ફરતા હોય છે એમનું મસ્તક બદલાતા રહેતું હોય છે ત્રણ ત્રણ મહિના દરેક દિશાઓમાં એમનું મસ્તક રહેતું હોય છે એટલે વાસ્તુ પુરુષ એને બ્રહ્માજીના માનસ પુત્ર છે અને જે ઘરમાં આપણે રહીએ એ ઘરનું કલ્યાણ થાય એ ઘરનું સુખી થાય ઘણા લોકો એટલા માટે આપણે ત્યાં એમની સ્થાપના કરવામાં આવે છે

ઇન્દ્ર એટલે મન ઇન્દ્ર એટલે મન અને ઇન્દ્ર રાજા બળવાન જેટલા હોય મન જેટલું બળવાન હોય એટલો માણસ સુખી થાય એટલે પુરુષાનો માલિક ઇન્દ્ર છે પૂર્વમાં મોઢું કરીએ એટલે દમણા હાથનો જે ખૂણો આવે એ ખૂણાને અગ્નિ ખૂણો કહેવાય આપણે દેખીતા છે કે અગ્નિ ખૂણાના સ્વામી અગ્નિનારાયણ દેવતા છે અગ્નિની બાજુમાં બિલકુલ ઘણું જે આવે આપણે પૂર્વ મોડું કરીએ ને તો આ સીધો સીધો આ જ્યાં જાય ને એ હાથની જે જગ્યા જાય એને દક્ષિણ દિશા કહેવામાં આવે છે હવે આ દક્ષિણ દિશાનો માલિક યમરાજ છે તો લોકો તમને યાદ હશે આપણે કોઈ મૃત્યુ પામે ને તો એનું મસ્તક મોડું દક્ષિણ દિશામાં આપણે કરીએ છીએ કેમ કે મા સીધો યમની પાસે પહોંચી જાય એટલે એ દિશાને આપણે અશુભ માની છે કે એ દિશામાં આપણે મોડું કરવું નહીં એ દિશા સારી નથી એમની બાજુમાં યમરાજની બાજુમાં નૈઋત્ય ખૂણો છે નૈઋત્ય દિશા છે એ નૈઋત્ય દિશાનો માલિક રાક્ષસ નૈઋત્ય છે સામાન્ય રીતે જ્યાં નોકરો રહેતા હોય એ જે ગામમાં દિશામાં તો ભારે થઈ જતા હોય છે માલિક જ્યાં બની જતા હોય છે એટલે વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે નૈઋત્ય ખૂણામાં ઘરનું જે મૂળ વ્યક્તિ હોય માસ્ટર બેડરૂમ બનાવતા હોય અથવા આમ ફેક્ટરીનો માલિક હોય એને નૈઋત્યમાં જ બેસવું જોઈએ તોથી એનું વજન ત્યાં આગળ બરાબર લેવલ રહે એનું ક્યાં છે નૈઋત્યની બાજુમાં આવે છે પશ્ચિમ પશ્ચિમ દિશા આ દિશાનો માલિક છે ભગવાન વરુણ દેવતા જે પાણીના દેવતાઓ હોય એમની બાજુમાં વાયવ દિશા આવે છે વાયવ્ય કોણ પણ કહી શકીએ દિશા પણ કહી શકીએ આપણે એ વાયવ્ય દિશાનો સ્વામી વાયુદેવ છે અને સૌથી જેના વગર ગાડી ચાલે જ નહીં એ દિશા આવે ઉત્તર દિશા કારણ કે એનો સ્વામી છે યક્ષરાજ કુબેર યક્ષરાજ કુબેર એના સ્વામી છે કારણ કે કુબેર સિવાય તો આપણું કોઈ ચાલે જ નહીં કોઈનું ના ચાલે અને જોજો તમે જેટલા શિવાલયો છે જેટલા શિવાલયો છે એ શિવાલયોના ભગવાન શિવનું મુખાર બિન ઉત્તર દિશામાં જ હશે કારણ કે કુબેર ભગવાન શિવનો ખાસ મિત્ર છે એમની બાજુમાં જે દિશા છે ઈશાન દિશા જે પ્રશ્ન તમે કર્યો ઈશાન સરવિદ્યા નામ ઈશ્વર સરભૂતા નામ એવું કહેવાય છે એના સ્વામી છે ભગવાન સદાશિવ ભગવાન શિવ ઈશાન દિશાના ઈશ્વર એનું સ્વામી છે અને એટલા માટે જ એને પવિત્રો અને ઉત્તમ દિશા કહેવામાં આવી છે જે દિશા જો બળવાન હોય તો ત્યાં રહેનારા વ્યક્તિઓને કદી પણ કોઈ સમસ્યાઓ આવતી નથી એવા અનુભવ છે ઈશાન દિશા કપાઈ ગઈ હોય તો ગમે તેઓ કરોડપતિ માણસ હોય પણ એની ફેક્ટરી એનું ઘર દુઃખી થવા મારી દર્શાવ્યું હોય એવું અનુભવ બધી કરેલા છે અને નવમી દિશા છે આકાશ એને પણ દિશા કહીએ છીએ આપણે અને આકાશના સ્વામી છે બ્રહ્મદેવ બ્રહ્મદેવ જે છે એ આકાશની દિશાના સ્વામી છે કારણ કે આપણું જ્ઞાન આપણી બુદ્ધિ આ બ્રહ્મમાંથી આવે છે એટલે બ્રહ્મદેવની કૃપા હોય તો જ આ બધું વસ્તુઓ પોસિબલ બને શક્ય બને છે અને નિશેની દિશા જે છે તમે જુઓ આ પૃથ્વીને ધારણ કરી છે કોણે એ આપણે આપણા શાસ્ત્રો કહે છે અનંત ભગવાન નાગરાજા એ વિષ્ણુ ભગવાનનો અવતાર હતો એટલે ભગવાન અનંત જે છે એ દિશાના સ્વામી છે એવા દસ દિશાઓનો સ્વામી થયા અને મૂળ દિશા તમે જે કંઈ ઈશાન દિશાના માલિક ભગવાન શિવ છે ભગવાન ઈશ્વર છે એટલા માટે આ દિશાને ખૂબ પવિત્ર ખૂબ સારી અને ઉત્તમ દિશામાં આવે છે બિલકુલ ઈશાન દિશાનું મહત્વ તો આપે સમજાવ્યું છે પરંતુ જ્યારે વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવે છે ત્યારે સામાન્ય લોકોને તો એટલી સમજણ નથી હોતી પરંતુ ઊર્જાનું મહત્વ દર્શાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્રની અંદર ત્યારે સકારાત્મક ઉર્જા નકારાત્મક ઉર્જા આ ઊર્જા શું છે આપણે આપણે હિન્દુસ્તાનની વાત કરીએ ને તો સમજાયેલું શોટમાં આપણે મહારાષ્ટ્રમાં જઈએ ત્યાંની લોકોની મેન્ટાલિટી જુઓ ગુજરાતી લોકોની મેન્ટેલિટી મહારાષ્ટ્રમાં કેવું હોય છે મારો અનુભવ એવો છે કે સામાન્ય રીતે છોકરીઓ છે ને નોકરી કરતો હોય ને ભલે પટાવાળો હોય એ જો જ લગ્ન કરશે આપણા ગુજરાતની છોકરીઓ છે ને એ બિઝનેસમેન શોધશે એ નોકરીયાતને ઓછો પસંદ કરશે કે આ પૈસા કમાવાની આ મેન્ટાલિટી છે પંજાબમાં ત્યાંના લોકોની મેન્ટાલિટી દિલ્હીના લોકોની મેન્ટાલિટી તમે પેલી હરિયાણામાં જાઓ ત્યાંનું ખાવાનું ત્યાંની મેન્ટાલિટી બધી અલગ અલગ હોય છે એ વાસ્તુના જે ઉર્જા ભૂમિમાંથી જ આવતી હોય અમે તમે જો પંજાબના લોકો જુઓ તો પંજાબમાં એવું કહેવાય છે ભગવાન નરસિંહો ત્યાં જન્મ લે ઉત્પન્ન થયેલા પ્રગટ થયેલા એના કારણે પંજાબી લોકો વાતવાદમાં લડવા તૈયાર થઈ જાય અને સૈન્યમાં પણ જુઓ તમે સરદારજીઓ વધારે હશે યુદ્ધમાં પણ આગળ પડતા ભાગ લેતા હોય છે એ ભૂમિનો પ્રભાવ છે જે જે આપણા ગુજરાતીઓ છે ને લડવામાં બહુ ઓછા પાછા પડે આપણા ગુજરાતીઓ લડવામાં પાછા પડે કારણ કે યુદ્ધમાં આ ભૂમિમાં છે જ નહીં આ ભૂમિ કેવી છે વેપારની લક્ષ્મીની પૂર પાછળ લક્ષ્મી આવવું જોઈએ સો વાતની એક લક્ષ્મી પૂરું ખરીદાઈ જવાય આ મેન્ટાલિટી આપણી છે એ જે એ ભૂમિનો જે ઉર્જા છે ભૂમિના જે વિચારો છે ભૂમિની જે ડીએનએ છે એના પ્રમાણે ત્યાં રહેતા લોકોને પણ એની અસર થતી હોય છે એ જ પ્રમાણે ઘરમાં જે હોય જે ભૂમિ હોય એટલે ભૂમિનું મહત્ત્વ છે આમાં એ ભૂમિની ઉર્જા ભૂમિનું મેગ્નેટ શક્તિ કઈ દિશામાં વધારે છે એના પર તમે ત્યાં રહો એના પર તમને ખબર પડે કે આમાં આ દિશા આ ભૂમિ સારી છે આ ભૂમિ સારી નથી આ ભૂમિમાં આ દિશા વધારે ઈશાન ખૂણો ઉત્તર દિશા હંમેશા ઉર્જાની પૂરત મનાવવામાં આવે છે ત્યાં ઉર્જા હંમેશા વધારે રહેતી હોય છે જી અને ગુરુજી જો વાત કરવામાં આવે ભૂમિની આપણે વાત કરી છે ત્યારે ભૂમિની પસંદગી યોગ્ય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભૂમિની પસંદગી કેવી રીતે કરવી ચાહે ઘર માટે હોય મકાન માટે કે પછી કોઈ વ્યવસાય કે ધંધા માટે થઈને પસંદગી કરવામાં આવે ત્યારે ભૂમિની ભૂમિની પસંદગી પસંદગી વખતે શું નિયમો રાખવા જોઈએ બહુ બધી જગ્યા કરવા જેવી હોય છે વિદેશ જતા હોય છે ને અમેરિકા જવું અમેરિકા જવું કેનેડા જવું ઓસ્ટ્રેલિયા જવું મેં જોયું છે કે બહુ લોકો અમેરિકાથી દુઃખી થતા હોય છે બધા લોકોનું ડોલર મળી જાય નથી હોતું બહુ લોકો અમેરિકા છે આ ક્યાંની ભૂમિ છે ને એમને સદગતી નથી એક માર જો ઓસ્ટ્રેલિયા જાય ત્યાં સુખી થઈ જાય પણ જો અમેરિકા જાય દુઃખી થાય છે એવું જ આ ભૂમિમાં છે ભૂમિ એ બહુ જ મહત્ત્વની છે જેમ આપણી આનુવંશિક બધી વસ્તુઓ આપણા શરીરમાં આવે છે એ ભૂમિ પણ ગુણ દોષ રહેલા છે અમુક ભૂમિ એવી હોય છે જેવી રીતે મહાભારતમાં ભાગવતમાં કથા છે નારદજીએ એકવાર તપશ્ચર્યા કરી કોઈ જગ્યાએ ત્યાં એમણે કામને પણ હરાયો અને એમને એવું લાગ્યું કે મેં બહુ મોટું કામ કર્યું છે ત્યારે ભગવાને કહ્યું ત્યાં કે આ કામને હરાયો ને ત્યાં ભગવાન શિવે પહેલાં તપશ્ચર્યા કરેલી હતી અને ભગવાન શિવે ત્યાં કામને બાળેલો એટલે ભૂમિ પ્રભાવશાળી છે ત્યાં કામ તમને હેરાન ન કરી શકે એવું જ આની અંદર છે જે ભૂમિની પરીક્ષા કરવી ભૂમિને પહેલાં તો એવું હતું આપણે ત્યાં મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે કે આપણા જે સુથાર કરિયા જે કોન્ટ્રાક્ટર હોય ને એ ભૂમિમાં જાય ને એને શરીરમાં ખંજવાળ આવે જાણકાર હતા પહેલા જમાના શરીરમાં કોઈ જગમાં ખંજવાળ આવે અથવા કોઈ જગ્યાએ અમને આંખ ફરકે મકાન ફરકે મોડું ફરકે કંઈ ફરકે એને એટલે એને ખબર પડે કે આ ભૂમિમાં શૂલ્ય છે કે આ ભૂમિમાં ખરાબ વસ્તુઓ દટાયેલી છે જે આપણને દુઃખી કરશે એવા જાણકાર કારીગરો પણ હતા હવે આ તો બધું ખતમ થઈ ગયું છે પંડિતો પણ જાણકાર નથી હોતા પણ એ ભૂમિની પરીક્ષા સામાન્ય એવું પરીક્ષા કરતા હોય છે કે ખાડો ખોદવામાં આવે અને ખાડો ખોદી માપનો એમાં પાણી ભરવામાં આવે એ પાણી જો રાતભર ત્યાં રહી જાય તો એ ભૂમિ ઘણી સારી મનાય અને ખાડામાં પાણી જો હવા ચૂસાઈ જાય તો સામાન્ય રીતે ભૂમિને ત્યાજ્ય માનવામાં આવે છે એ સામાન્ય પરીક્ષા છે એવી ઘણી બધી પરીક્ષાઓ છે ભૂમિની પણ ભૂમિની પરીક્ષા કર્યા સિવાય કોઈ વ્યક્તિએ કોઈ જગ્યા પર કરોડો રૂપિયા ખર્ચો કરીએ છીએ અને ભૂમિ અને લઈ લઈ ગમે તેમ કરીને ભાઈ દુઃખી થઈ ગયા છે આ તો અનુભવ બધા છે એટલે પહેલાં ભૂમિ પણ હવે તૈયાર મકાનો ફ્લેટમાં રહેતા હોય એટલે ભૂમિ પરીક્ષા કરવા જ્યાં જાય એના પણ ઉપાય પણ આગળ બતાવીશું પણ ભૂમિ પરીક્ષા બહુ જ મહત્ત્વની હોય છે કઈ ભૂમિ આપણે ગળે વળગી જાય અને ખરાબ મળી જાય તો આપણે ભૂખી જઈએ એમ જોયા છે મોટા મોટા બિલ્ડરો ખરગોપતિ અર્ભોપતીની ખરભોપતિ બિલ્ડરો પતન થતાં જોયા છે એક જમીન ખરીદી લીધી અને જમીન એવી મળી ગઈ એમને એમના ગ્રહોમાં એમના વાસ્તુમાં એમનું ન સાથ મળતો હોય અને બિચારાનું પતન થઈ જાય અને ઘણા લોકો સાવધ ગરીબ હોય નાનો સ્વર્ગો પ્લોટ ખરીદ્યો તો એમની ઉન્નતિ શરૂ થઈ જાય આ બધું ભૂમિમાં ભૂમિના લક્ષણ છે

આપણે ગાડી ચલાવતા એપ પરથી શીખી લઈએ અને પછી ગાડી ચલાવીએ તો શું થાય શું પરિણામ આવે વિચાર કરો બીજું કોઈ વિચાર નથી કરવો પે આપણે ગાડી ચલાવીએ બરાબર છે આપણે એપ પર શીખી લીધું ગાડી આમ ચલાવવા આ બ્રેક છે આ એક્સિલેટર છે આ ગેર છે એ ગાડીમાં આપણે શીખી લીધું અને પછી ગાડી સ્ટાર્ટ કરીએ છીએ તો શું થવાનું છે અથડાવવાના જ છે હા તો આપણે મળશું યા કોઈને મારશું વિદ્યા એવી છે કે ગુરુ ગમ્ય છે વિદ્યા એ ગુરુ ગમે છે એ તમે કોઈ યોગ્ય વ્યક્તિ અનુભવોથી જેણે તમને શીખવાડ્યું હોય તમારે એની પાસે શીખવું જ જોઈએ એવું આપણા શાસ્ત્રની આજ્ઞા છે એના સિવાય આપણે જાતે જાતે બધું કોઈ માણસ રસોઈ બનાવતો હોય વાર બધું હોય છે એવું કે રસોઈ બનાવતો ન આવડતી ચોપડી જોઈને વસ્તુ બનાવતા હોય રેડિયોમાં સાંભળીને રસોઈ બનાવતા હોય તો રસોઈ કઈ બનવાની છે એ આપણને ખબર છે નથી બરાબરવાની એમાં સ્વાદ જ નહીં આવે તે સ્વાદની જરૂર હોય છે આપણને એવું જ આ જીવન વિદ્યાઓનું છે કોઈ પણ વિદ્યા વાસ્તુ વિદ્યા જ્યોતિષ વિદ્યા સામાન્ય એવું હોય છે જ્યોતિષ શીખવા કોઈ આવે ને એ આપણે કંઈ શીખવાડીએ ને એ પહેલાં પોતાનું જોવા લાગી જાય પોતાનું મારું મારો આ ગ્રહ ક્યાં છે મારું આ ક્યાં છે એવું નહીં કરવું જોઈએ પહેલાં પોતે શીખી લેવું જોઈએ પોતે પહેલાં સમજી લેવું જોઈએ કે આ વસ્તુ કેવી છે અને ત્યાર પછી જે જ્યોતિષશાસ્ત્ર કે વાસ્તુશાસ્ત્રની શરૂઆત કરવી જોઈએ નહીં તો એનું પરિણામ આપણને અનુકૂળ ન આવે અને દુઃખી થઈ શકીએ આપણે કરોડ બે કરોડ રૂપિયા પચાસ લાખ રૂપિયા ખર્ચો કરતા હોય તો બે પાંચ લાખોની ફી આપી પડે યોગ્ય વ્યક્તિને તો આપણે આપી દેવાની અને બતાવીને પછી કામ કરવું જોઈએ મારું મંતવ્ય એ પ્રમાણેનું છે એની અંદર ગુરુજી આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને આટલી મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શક મિત્રો માટે થઈને આપી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ